આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેર ફંડ અંતર્ગત 1.35 મેટ્રિક ટન પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વડનગર ખાતે પણ એક કાર્યક્રમ યોજાયો હતો. વડનગર ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા, વડનગરના સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી અને ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ અને રસીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આરોગ્યકર્મીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે ઐતિહાસિક નગરી વડોદરા અને પૌરાણિક નગરી વડનગર વચ્ચે એક નાતો રહેલો છે અને હું વડોદરાથી આજે વડનગર આવ્યો છું, જે મારા માટે સૌભાગ્યની વાત છે. માં પીએસએ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે અને સમગ્ર દેશની અંદર 1100થી વધુ ઓક્સિજન પ્લાન્ટ જે આત્મનિર્ભર બનવા માટેનો આદરણીય મોદીજીનો જે અભિગમ છે એની પૂર્તતા કરે છે. દેશની અંદર ઓક્સિજન માટે ક્યારે કોઈ તકલીફ ન પડે એ માટેની આગોતરી જે વ્યવસ્થા પણ થઈ છે, વેક્સિનેશન જે કક્ષાએ ગુજરાતની અંદર પહોંચ્યું છે આદરણીય મુખ્યમંત્રીશ્રીના પ્રયાસોથી, ડોક્ટરોના મેડિકલના સહકારથી, મેડિકલ કર્મીઓના સહકારથી, અને તેને કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાએ કોરોનાનો કોઈ કેસ નથી.